वेलकम टू डेस्टिनी गाइस, माय नेम इज रवि चौधरी। आ वीडियो ની અંદર આપણે લોકો જે એસપી છે આપણો સેક્રેટરી પ્રેક્ટિસ એસપી એના ગાલા અસાઇનમેન્ટના બધા જેટલા પણ પ્રશ્નપત્ર છે એનો વિભાગ એ સેક્શન એ આપણે લોકો સોલ્વ કરવાના છે। વન બાય વન સ્ટાર્ટ કરી સોરી ફર્સ્ટ વિભાગ એ પ્રશ્નપત્ર નંબર 1 એસપી ની અંદર આપણે લોકો સ્ટાર્ટ કરી। સૌથી પહેલા આવશે ગાલા ની અંદર બેંક સાથેના પત્રવ્યવહારમાં જ્યારે પણ નાણાંની કોઈ રકમનો ઉલ્લેખ થતો હોય તો તે કેવી રીતે લખવું જોઈએ? તેનો જવાબ આવશે ઓપ્શન નંબર સી, આંકડા અને શબ્દો બંનેમાં। નોર્મલ ચેકમાં પણ એમ લખાય, એટલે કોઈ પણ બેંક સાથે પત્રવ્યવહાર કરો તો આંકડામાં લખવાનું, શબ્દોમાં લખવાનું, ઓપ્શન નંબર સી એનો આન્સર આવશે। બીજું, વેપારીએ નિકાસનો પરવાનો મેળવવા માટે કોની મંજૂરી લેવી પડે છે? તેના માટે આપણે ભારત સરકારની જેટલી પણ છે એની પરવાનગી લેવી પડશે। એટલા માટે વેપારીએ નિકાસનો પરવાનો મેળવવા માટે ભારત સરકારની પરવાનગી લેવી પડશે। ત્રીજો એમસીક્યુ, જ્યારે કર્મચારી વારંવાર ગેરશિસ્ત આચરતો હોય તો પેઢી અંતિમ પગલા સ્વરૂપે શું કરશે? આવી પરિસ્થિતિમાં કર્મચારી ગળી ગળી કાંઈ પણ ગેરશિસ્ત કરતો હોય તો એનામાં ઓપ્શન આવશે બી ઓપ્શન, અપકર્ષ। એને નીચલા હોદ્દા ઉપર નાખી દેવાનું એક સજાના પાઠ રૂપે, તો એનામાં આવશે અપકર્ષ, ડિમોશન આપી દે, ઓપ્શન નંબર બી। ચોથું, ઇલેક્ટ્રોનિક માધ્યમોથી થતી હરાજી એટલે શું? તો એનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ઈ ઓપ્શન, ઓનલાઈન હરાજી જે ભાવતાલ થાય એને કહેશું ઈ ઓપ્શન, ઓપ્શન નંબર ડી। પાંચમું, ટેકનોલોજીનો ઉપયોગ કરીને નીચેના પૈકી સાના દ્વારા મૌખિક કે લેખિત સમન્વય કરીને રજૂઆત કરી શકાય છે? તો ઓપ્શન નંબર સી, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પીપીટી, જેના થ્રુ તમે મૌખિક અને લેખિત સ્વરૂપે રજૂઆત કરી શકશો। છઠ્ઠું, બહાર પાડેલ શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા કેટલી ટકા રકમ શેર અરજી સાથે મંગાવેલી હોવી જોઈએ? તો જવાબ આવશે 5%, ઓપ્શન નંબર એ। સાતમું, ફરજિયાત ફેરબદલીમાં આટલું કચ્છ, ઓપ્શન નંબર બી, સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જરૂર નથી હોતી। આઠમું, ડિબેન્ચર ધારકોના વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? ઓપ્શન નંબર ડી, ડિબેન્ચર ટ્રસ્ટ। નવમું, સંચાલક પોતાના કેટલા ઓળખ ક્રમાંક મેળવી શકે છે? જવાબ આવશે ઓપ્શન નંબર ડી, 1। દસમું, ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો મત કોને જણાવે છે? ઓપ્શન નંબર ડી, ટ્રિબ્યુનલ્સ ને ડાયરેક્ટ જણાવે છે। પ્રશ્નપત્ર નંબર બી એસપી ની અંદર ચાલુ કરી, કેમ કે ઓલમોસ્ટ માર્ક આની અંદર જ કપાત આવે છે, તો આ તો બરાબર કરી લેવાય, બાકી છેલ્લો જે વિભાગ છે પત્ર વ્યવહાર એનામાં તો જલ્દી માર્ક કવરઅપ થઈ જશે, આના માર્ક કવરઅપ કરજો। પ્રશ્નપત્ર બી એસપી ગાલા અસાઇનમેન્ટ પહેલો એમસીક્યુ, દેશની તમામ પ્રકારની બેંકને સૂચનાઓ આપવાનું અને નિયંત્રણમાં રાખવાનું કાર્ય કઈ સંસ્થા કરે છે? બેંક શબ્દ આવે ને નિયંત્રણ આવે એટલે વન એન્ડ ઓનલી આરબીઆઈ, રિઝર્વ બેંક, ઓપ્શન નંબર બી। બીજું, મોટા શહેરમાં પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં મેળવવા માટે કઈ સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરવાનો હોય? તો મોટો શહેર હોય ને પાણી પુરવઠો હોય તો મહાનગરપાલિકા, ઓપ્શન નંબર બી આવશે, મહાનગરપાલિકા। ત્રીજું, રૂબરૂ મુલાકાતના પત્રમાં નીચેનામાંથી કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવતો નથી? તો ઓપ્શન નંબર સી, નોકરીની શરતોનો કોઈ ઉલ્લેખ કરવામાં આવતો નહીં। ચોથું, ઈ બુકિંગને બીજી કઈ રીતે પણ ઓળખાવી શકાય? તો ઈ બુકિંગ એટલે ઈ રિઝર્વેશન, તમે રિઝર્વેશન કરાવી દો, ઈ એટલે ઓનલાઈન ઇલેક્ટ્રોનિક, એટલે ઓપ્શન નંબર સી, ઓપ્શન નંબર। પાંચમું, રજૂઆતની સફળતા નક્કી કરવામાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો રજૂઆતની સફળતા નક્કી કરવામાં ઓપ્શન નંબર ડી, રજૂ કરતાની જાતિ એનો કોઈ સમાવેશ કરવામાં આવતો નથી। છઠ્ઠું, કયા દસ્તાવેજ દ્વારા જાહેર ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે? સૌથી સિમ્પલ છે, ઓપ્શન નંબર બી, વિજ્ઞાપન પત્ર દ્વારા આમંત્રણ આપવામાં આવે છે। સાતમું, શેરહોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને વારસદાર ન હોય તો તેને મૃત્યુ થતા, તેનું મૃત્યુ થતા અદાલત વહીવટદારની નિમણૂક કરી શકે છે? ઓપ્શન નંબર સી। આઠમું, ડિબેન્ચર શબ્દ ક્યાં મૂળ લેટિન શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે? એનામાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, ડિબેર, DEBERE, ઓપ્શન નંબર સી। નોમ, પૂર્ણ સમયના મેનેજિંગ ડિરેક્ટરને કેટલું મહેનતાણું ચૂકવી શકાય? ચોખ્ખા નફાના 5%, ઓપ્શન નંબર બી, નેટ પ્રોફિટ 5%, ઓપ્શન નંબર બી। દસમું, કંપનીની સ્થાપના અમુક ચોક્કસ મુદત માટે કરવામાં આવેલ છે તેવું શેમાં જણાવવામાં આવ્યું? તો એનું જણાવવામાં આવ્યું છે નિયમન પત્રમાં, ઓપ્શન નંબર સી ની અંદર જણાવવામાં આવ્યું છે, નિયમન પત્રની અંદર। પ્રશ્નપત્ર 3 કરીએ, બેંક સાથેના પેલું એમસીક્યુ વિભાગનું પ્રશ્નપત્ર નંબર 3, બેંક સાથેના પત્ર વ્યવહારમાં નીચેની કઈ બાબતોનો ઉલ્લેખ થતો હોય
ત્યારે પત્રની ગોપનીયતા જળવાય એ જરૂરી છે. ઓપ્શન નંબર સી નાણાકીય બાબત ફાઇનાન્શિયલ મેટર્સ જ્યારે વાત થતી હોય ત્યારે ગોપનીયતા સિક્રેટ મેન્ટેન થવું પડે. ઓપ્શન નંબર સી આવશે. બીજું અગ્નિશામક દળની સેવા એ કેવી સેવા કહી શકાય? તો જાહેર ઉપયોગી સેવા છે, કોઈ પણ જાહેર જનતા એનો ઉપયોગ કરી શકે છે અગ્નિશામક દળ. ઓપ્શન નંબર બી. નિયુક્તિના પત્રની શરૂઆતમાં શું પાઠવવામાં આવે છે? તો નિયુક્તિ એટલે આપણે એને સિલેક્ટ કર્યું છે એટલે અભિનંદન આપશો, કોંગ્રેચ્યુલેશન કરશું. ઓપ્શન નંબર બી. ઈ કમ્યુનિકેશનના મુખ્યત્વે કેટલા સ્વરૂપને ગણતરીમાં લેવામાં આવે છે? તો ઈ કમ્યુનિકેશનના છ સ્વરૂપને અહીંયા ધ્યાનમાં રાખવામાં આવે છે. ઓપ્શન નંબર એ. પાંચમું સામા પક્ષની દલીલ સ્વીકારવા માટે રજૂઆત કરતામાં શું હોવું જરૂરી છે? તો સજ્જતા અને ક્ષમતા. ઓપ્શન નંબર બી જરૂરી છે. નીચે પૈકી કોનો સમાવેશ શેર અરજીને વહેંચણી અંગેની વિધિમાં થતો નથી? તેનો જવાબ આવશે શેર સોંપણી, જેનામાં શેર અરજી અને શેર વહેંચણીમાં એ નથી આવતો. ઓપ્શન નંબર ડી શેર સોંપણી. સાથે ફરજિયાત હસ્તાંતરણની પ્રક્રિયા પૂરી થઈ ન હોય તો ડિવિડન્ડ પછી મળે, હમણાં મળશે નહીં પછી મળશે. ઓપ્શન નંબર ડી. કંપની વિસર્જનની માંગણી કોણ કરી શકે છે? તો કોઈ પણ શેરધારક, એટલે ઓપ્શન નંબર એ આવશે શેરધારક. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક થયાના કેટલા દિવસમાં રજિસ્ટ્રારને જણાવવું પડશે? તો 60 દિવસની અંદર રજિસ્ટ્રારને જણાવવું પડશે. ઓપ્શન નંબર બી. કંપની ધારાની જોગવાઈ અનુસાર કંપની કઈ સભા બોલાવવી ફરજિયાત છે? તો કંપની ધારાની જોગવાઈ મુજબ કાયદેસરની પ્રથમ સભા, એટલે કંપની ચાલુ થઈ જાય પછી કાયદેસરની પ્રથમ સભા બોલાવવી જ પડશે. તો જવાબ આવશે ઓપ્શન નંબર બી. હવે કરીએ પ્રશ્નપત્ર ચાર એસપી. બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગે લખાતા પત્રને કેવો પ્રકારનો પત્ર કહેવાય? તો આના માટે વિનંતી પત્ર, રિક્વેસ્ટ કહેવાય કે આપણે લોકર સુવિધા બેંકમાં બોલાવી છે. બીજું જાહેર ઉપયોગી સેવાઓ પૂરી પાડતા વિભાગો કે નિગમોને કોની નાણાકીય સહાય પ્રાપ્ત થતી હોય છે? ઓપ્શન નંબર બી, રાજ્ય કે કેન્દ્ર સરકારની બધી સહાય પ્રાપ્ત થાય છે. ત્રીજું સંસ્થાના કોઈ વિભાગમાં કાર્યભારનો વધારો થયો હોય ત્યારે કર્મચારીને કયા પ્રકારની પ્રક્રિયામાં સામેલ થવું પડશે? તો જ્યારે કોઈ પણ કાર્યભારમાં વધારો થયો તો કર્મચારીને બદલી થાય એનામાં સામેલ થવું પડશે, એટલે જેનામાં કાર્યભાર વધુ હશે ત્યાં એ લોકો તે લઈ લેશે અને જ્યાં જરૂર હશે ત્યાં એની બદલી કરી નાખશે. એના પછી વિડીયો કોન્ફરન્સિંગ માહિતી સંચારની કેવી પ્રક્રિયા છે? તો દ્વિમાર્ગી, એટલે કોઈ પણ બે એની અંદર હશે, એક રજૂઆત કરનાર અને એક સાંભળનાર, તો દ્વિમાર્ગી પ્રક્રિયા. ઓપ્શન નંબર બી. પાંચમું નીચેના પૈકી કોને રજૂઆતની અભિવ્યક્તિની લાક્ષણિકતા પ્રમાણે પ્રેઝન્ટેશનનો પ્રકાર ગણાવી શકાય નહીં? તો રજૂઆતની અભિવ્યક્તિના લાક્ષણિકતા પ્રમાણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન એને આપણે પ્રકારમાં ગણતા નથી, એનામાં મૌખિક લેખિત શ્રાવ્ય દ્રશ્ય આ બધા આવે, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન નથી આવતું. ઓપ્શન નંબર ડી. છઠ્ઠું ભારતમાં શેર અને અન્ય જામીનગીરીઓના ભરણા માટે કંપનીએ કયા કાયદાનો અમલ કરવો જોઈએ? તેનામાં જવાબ આવશે ઓપ્શન ડી, તમામ આપેલ તમામ. સેબી નો આવશે, કંપની નો આવશે અને સિક્યુરિટી કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન આવશે, આપેલ તમામ. સાતમું શેરધારક અસ્થિર મગજ નો થાય ત્યારે અદાલત કોની નિમણૂક કરે છે? તો અસ્થિર મગજ નો થઈ જાય તેની વાલી કે ટ્રસ્ટી. ઓપ્શન નંબર સી આવશે. આઠમું ડિબેન્ચર પર ક્યાં દરે વ્યાજ ચૂકવવામાં આવે છે? તો ડિબેન્ચર પર નિશ્ચિત દરે, જે કંપની નક્કી કરશે નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે. મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક પામનાર વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી કેટલી વર્ષ હોવી શકે? તો 21 વર્ષ તો હોવી જ શકે, જો મેનેજિંગ ડિરેક્ટર બનવા માંગે છે તો ઓછામાં ઓછી 21 વર્ષની ઉંમર હોવી જોઈએ. દસમું ખાસ પ્રકારની નકલ, ખાસ ઠરાવની નકલ સાથે ટ્રિબ્યુનલમાં ફડચા અંગેની અરજી કરવાની સત્તા કોને આપવામાં આવે છે? તો કંપનીના જે ડિરેક્ટર સંચાલકો છે એને. ઓપ્શન નંબર સી આવશે, સંચાલક. એના પછી પ્રશ્નપત્ર પાંચ, જેનામાં બેંક સાથેના પત્રો કેવા પ્રકારના ઢાંચામાં લખવા જોઈએ? તેનામાં જવાબ આવશે નિયત કરેલા ઢાંચામાં, એનો જે પ્રોપર ફોર્મેટ છે એની અંદર હોવો જોઈએ. બીજું ગામમાં પાકા રસ્તાની સેવા મેળવવા માટે સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરવો પડે? તો ગામમાં હોય એટલે ગ્રામ પંચાયત સાથે. ઓપ્શન નંબર બી. કયો પત્ર કોઈ એક કર્મચારી નહીં પણ કર્મચારીઓના સમૂહને સંબોધીને લખે છે? તો પરિપત્ર. ઓપ્શન નંબર ડી. પછી આરટીજીએસ, જે ગ્રાહકના ખાતામાં નાણા ટ્રાન્સફર કરવાના છે તેની બેંકનો કયો નંબર આપવો પડે છે? તેનામાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, આઈએફએસસી નંબર આપવો પડે છે. ઓપ્શન નંબર ડી. પાંચમું સ્લાઇડની સંખ્યા કોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે? તો
विषय ने ध्यान में रखी ने स्लाइड बनावामां आवे छे, ऑप्शन नंबर सी आवशे। एना पछी छठो, शेर नी केवी वहेंचणी शुरुआत थी ज रद्दबातल थाय छे, तो गैरकायदेसर, ऑप्शन नंबर बी। सातमो, कंपनी शेर होल्डर्स ना डीमैट खाता में फेरफार न करी सके, ऑप्शन नंबर सी। आठमो, डिबेंचर बाहर पाड़वा कोनी मंजूरी लेवी पड़शे, कोने नामे, सेबी, सिक्योरिटी एक्शन बोर्ड ऑफ इंडिया, ऑप्शन नंबर सी। संचालक मंडल नी वर्ष में ओछा में ओछी केटली सभाओ योजवी जोईए, चार सभाओ, ऑप्शन नंबर ए। दसमो, लिक्विडेटर नी निमणूक नी जाण आवक वेरा अधिकारी ने निमणूक तारीख ना केटला दिवस में करवी पड़े, 30 दिवस में, ऑप्शन नंबर बी, 30 दिवस में। छठो प्रश्न हतो, एना में पहेलो एमसीक्यू एसपी नो, सामान्य रीते बैंक ने नीचेना पैकी कयो पत्र लखवामां नथी आवतो, तो खातुं खोलावा माटेनो कोई पत्र लखवानी जरूर नथी, ऑप्शन नंबर बी। बीजो, तमारा शहरना जाहिर मार्गो पर लारी गल्लानुं दबाण वधवाथी मुश्केलीओनी फरियाद करतो पत्र कोने लखशे, तो महानगरपालिका ने मीडियावा पत्र लखवामां आवे छे के जेना उपर एक्शन लई शके, ऑप्शन नंबर सी। त्रीजो, कर्मचारियों ने व्यवस्था तंत्रे घड़ेल आचार संहिता विषयनी माहिती थी माहितगार करवा कयो पत्र लखवामां आवे छे, परिपत्र, ऑप्शन नंबर बी। चौथो, ई कम्युनिकेशन ने कारणे माहिती संचार की प्रक्रिया केवी बनी छे, ओछी खर्चा, क्योंकि ई कम्युनिकेशन ऑनलाइन कम्युनिकेशन जे आपणे हमणां करीए छीए एमां खर्चो लागतो नथी, ओछी खर्चा छे। पांचमो, प्रेजेंटेशन में कोण केंद्र स्थाने होवुं जोईए, प्रेक्षको, सामे जे लोको बेठा होय ई मेनली आपणे प्रेजेंटेशन नो मुख्य स्थाने होवुं जोईए। छठो, आईएमबी छे, शेरना बे हप्ता वच्चेना समयगाळो ओछामां ओछो केटलो होवो पड़े, तो शेरना बे हप्ता वच्चेनो समयगाळो ओछामां ओछो बे मासनो होवो पड़े। सातमो, शेरधारक नादार जाहेर थाय त्यारे तो फरजियात फेरबदली करवी पड़े, नादार जाहेर थाय एटले एना शेर बीजाना नामे फेरबदली थई जशे, ऑप्शन नंबर ए, फेरबदली, फरजियात फेरबदली थाय, ऑप्शन नंबर ए। आठमो, गीरो डिबेंचरमां जोखमनुं प्रमाण शुं होय छे, तो गीरो डिबेंचरमां जोखमनुं प्रमाण ઓછો હોય છે, કેમકે એનામાં ગીરવી મિલકતો મૂકવામાં આવે છે, એટલે કદાચ રૂપિયા ના આપે તો એ વેચીને પણ તે મળી જશે, એટલે એનામાં ઓપ્શન આવશે સી, ઓછો। નવ, સ્ટેક હોલ્ડર સંબંધી સમિતિ રચવાની ફરજ કોની છે, તો સંચાલક મંડળ, જે ઉચ્ચ અધિકારી છે, ઓપ્શન નંબર સી, સંચાલક મંડળ। ને દસમો એમસીક્યુ, કંપનીને ફડચામાં લઈ જવાનો ઠરાવ પસાર કર્યા બાદ કેટલા દિવસમાં વર્તમાન પત્રમાં જાહેરાત આપવી પડશે, તો કંપની ફડચામાં લઈ જવા માટે 14 દિવસમાં જાહેરાત વર્તમાન પત્રમાં આપવી પડશે, એ કંપની બંધ થાય છે, તો ઓપ્શન નંબર ડી, 14 દિવસમાં ઈ કંપનીએ ફરચામાં લઈ જવાનું વર્તમાન પત્રમાં જાહેરાત આપવાનું આવે છે, ઓપ્શન નંબર ડી, 14 દિવસ। તો આ હતા પ્રશ્નપત્ર 1 થી કરીને 6 સુધીના એસપી ના ગાલા સેન્ટરના વિભાગ એ ના બધા જવાબ હતા, તો આ પણ ખાસ કરી લેજો, આનામાંથી કદાચ પૂછાય તો તમને રોકડા માર્ક પૂરેપૂરા મળી જશે।